થી લઈને જ છેક અમે જે સ્કૂલમાં બોર્ડર લાઈનની ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં જઈએ ત્યાં છેક સુધીના રસ્તા એટલા ઉબડ ખાબડ, એમાં ખાસ આ બ્રિજ, ગાડીથી બાઇક બધું જ અહીંયા છે ને મેન્ટેનન્સ જ આવે છે. વચ્ચે વરસાદ હોય તો પણ અમે એટલા હેરાન થઈએ છીએ, પુષ્કળ વચ્ચે સ્કૂલમાં ટાઈમે પહોંચવાનું હોય, જ્યારે અહીંયા ખાડા રસ્તા ખરાબ હોવાના કારણે અમે પહોંચી ટાઈમે પણ પહોંચી શકતા નથી. એટલે ઝડપથી જેટલું બને એટલું ગ્રામ્ય વિસ્તારના અને અહીંથી જે બિસ્માર હાલતમાં જે રોડ છે એ બધાએ તૈયારીમાં બનાવો એવી ખાસ રજૂઆત કરો તમે અમારી તરફ. મુકેશ પટેલ. મોટા મોટા ખાડા પડી ગયા છે, રોજે જવા આવવામાં એટલી તકલીફ પડે છે ને કે ન પૂછો વાત. ક્યારે કોઈ ગાડી રસ્તા બહુ જ ખાડા ટેક ખાડા પડી ગયા છે, આવવા જવામાં તકલીફ થાય છે ને. એમાં અમારા જેવી બહેનો હોય એમને તો બહુ તકલીફ પડે છે, જે પ્રેગ્નન્ટ બહેનો છે ને એમને બહુ તકલીફ પડે છે. આવવા છે સરકાર જલ્દીથી, અહીંનું તંત્ર જલ્દીથી ખાડા પૂરી દે તો સારું છે દરેક માટે, આવવા જવાવાળા માટે. विकास के मामले में है, लेकिन यहाँ की रोड की स्थिति ऐसी है जिसका संज्ञान कमिश्नर को, मुख्यमंत्री को और प्रधानमंत्री को लेना पड़ेगा, कि क्योंकि इससे दुर्घटना का डर है. અત્યારે જ અમે લોકો આવ્યા તો બહુ જ મોટા મોટા ખાડા છે અને આ એમપીને જોડતો માર્ગ છે, મેઇન રસ્તો કહેવાયા. બહુ જ મોટા મોટા ખાડા છે, અહીંયાથી રેગ્યુલર ટ્રકો, બધી મોટા મોટા વાહનો બધા જતા હોય છે. ખરેખર બહુ જ ઊંડા ખાડા થઈ ગયા છે. બહુ મોટી એવી પરિસ્થિતિ થાય તો આપણે સિંહોર ચોકડીમાં જે ડાયવર્ઝન આપ્યું હતું નદીમાંથી, કદાચ એવી પરિસ્થિતિ આપણે ના હોવી. તો મારી તો માંગ એ જ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા જો રિપેરિંગનું કામ થાય એવી મારી. હવે બ્રિજ એક તો બ્રિજ છે અને ઉપરથી ખાડા એટલા બધા છે અડધી ફૂટના, તો વાહનો બે સાઈડથી આવતા હોય તો ચડીને જાય પણ ક્યાં, અને જો ભારણ વધી જાય તો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડી જાય એવી અવસ્થામાં છે. એટલે જાનમાલને તો ભારે નુકસાન છે, જેથી કરીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્રિજનું બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી સત્વરે આનું રિપેરિંગ કામ થાય, જેથી કરીને કેટલાય લોકોના જાનહાની બચી જાય. ખાડા પડી ગયા છે કે એ છોકરું એકલું, બાળક એકલું આવી શકે નહીં, કારણ કે એકલું આવે તો આને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. અહીંયા ખાડા એટલા બધા છે કે છોકરું એકલું જાય તો એને યુનિફોર્મ બગડી જાય છે, એકલું આવી નહીં શકે, કદાચ ખાડામાં પગ લપસ્યો તારે અકસ્માત થવાનો બી સંભાવના થઈ શકે. બાઇક તો ઠીક છે પણ ચાલતું બાઇક અને ફોર વ્હીલર બધા માટે જોખમ છે, અને આ કઈ નાનો રસ્તો નહીં, અલીરાજપુર જવા માટેનો રસ્તો જોડીતો છે સાહેબ, તો આ રસ્તાને બહુ ધ્યાનપૂર્વક લેવા જોઈએ, કારણ કે અહીંયા બીજા સ્ટેટ થી એમપી સુધી જવાનો રસ્તો છે. આ રસ્તાનો કઈ ઠેકાણા નથી તો પછી શું કહેવાનું છે. અને છોટાઉદેપુર જિલ્લો છે, કઈ અહીં તાલુકો થોડો છે કે સાહેબ આવું ચાલે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. અત્યારે આપણે ઊભા છીએ ડાન્સિંગ બ્રિજ ઉપર, સોરી ઓરસંગ બ્રિજ ઉપર. ડાન્સિંગ બ્રિજ એટલા માટે કહેવું પડ્યું કારણ કે
અત્યારે આ બ્રિજ ઉપરથી જો તમે પસાર થાઓ તો તમારું વાહન અને તમે બંને ડાન્સ કરતા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે. કારણ કે બ્રિજ ઉપર આપ જોઈ શકો છો જે રીતે ખાડા પડ્યા છે, બે ચાર કે આઠ દસ નહીં પરંતુ બ્રિજના આ છેડેથી લઈને પેલા છેડા સુધીમાં અસંખ્ય સેંકડો ખાડા પડ્યા છે, મોટા મોટા મસમોટા ગાબડા પડ્યા છે. એક વાહન ચાલક છે આપણી પાસે અહીંયા રોકાયા છે, કંઈક કહેવા માગી રહ્યા છે. આ કાચને જરા નીચે ઉતારો તો વાત કરીએ. શું કહેશો? કહીને બહુ પરેશાની થાય છે આ ખાડાને લીધે. ઠીક કરે તો સારું રહે. જેટલા બી આપણે રંગપુર સુધીના જેટલા બી બ્રિજ આવ્યા એટલે ટોટલી બધાને જ ખાડા પડી ગયેલા છે. શું નામ તમારું? હની. ક્યાંના રહેવાસી? રંગપુર. ઓકે, ધન્યવાદ. તો વાહન ચાલકો જ્યારે અમે અહીંયા કવરેજ કરી રહ્યા છીએ ત્યારે વાહન ચાલકો સ્વયંભુ અમારી પાસે રોકાઈ જાય છે કે અમારે કહેવું છે, અમારે કોઈને પૂછવું નથી પડતું. કારણ કે જે સ્થિતિ છે હું કેમેરામેનને કહીશ ફરીથી. અત્યારે આપ બ્રિજ ઉપર જોઈ શકો છો, કેમેરામેન પાછળ ફરે તો અત્યારે જે રીતે અહીંયાથી એસટી બસ પસાર થઈ રહી છે. આપને જણાવી દઉં કે આ બ્રિજ છોટાઉદેપુર નજીક મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર બનેલો છે. અંગ્રેજોના સમયમાં આ બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે આપને જાણીને નવાઈ થશે કે આ બ્રિજની જે આવરદા છે તે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં આ બ્રિજ નવો બનાવવાનું જે કામ છે તે તો શરૂ કરવામાં નથી આવ્યું, પરંતુ આ બ્રિજની સમયાંતરે મરામત પણ કરવામાં નથી આવતી. અંગ્રેજોના સમયમાં બનેલો હોવાને લઈને જે તે વખતની જરૂરિયાત મુજબ આ બ્રિજની જે પહોળાઈ છે ખૂબ ઓછી છે, સાંકડી છે. એક સાથે જો બે મોટા વાહન બ્રિજ ઉપર આવે તો તે ક્રોસ થઈ શકતા નથી, ફરજિયાત એક વાહનને સામે છેડે ઊભું કરવું પડે છે. આ બ્રિજ ઉપરથી આપ જોઈ રહ્યા છો જે રીતે અવર જવર છે વાહનોની, ટુ વ્હીલરથી લઈને 18 વ્હીલ 22 વ્હીલના જે લોડિંગ વાહનો છે, ખૂબ મોટા વાહનો કારણ પસાર થાય છે. આપને એ પણ જણાવી દઉં કે જે તે સમયે અંગ્રેજોના સમયે આ જે બ્રિજ છે તેની જે ક્ષમતા હતી તે ખૂબ ઓછી હતી, પરંતુ અત્યારે તેના ઉપરથી તેની ક્ષમતા કરતાં વધારે વજનના જે ભારદારી વાહનો છે તે પસાર થાય છે. પરંતુ તંત્ર દ્વારા આ બ્રિજ ઉપર જે પડેલા ખાડા છે તેને પૂરવા માટેની કોઈપણ પ્રકારની તસદી લેવામાં નથી આવતી. ગઈ સાલ પણ આ બ્રિજ ઉપર એક મોટો ભૂવો પડ્યો હતો, આ સાલ પણ પડ્યો હતો. ભૂવાને પૂરી દેવામાં આવે છે અને ભૂવાને પૂરી દઈ અને તંત્ર જાણે તેમણે તેમની જે કામગીરી છે તેમની જે ફરજ છે તે પૂર્ણ કરી હોય તે પ્રકારનું તેમનું વલણ જોવા મળે છે. સતત આપ જોઈ રહ્યા છો વાહનો, અસંખ્ય વાહનો, એક મિનિટમાં કહી શકાય કે સેંકડો વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે. ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય કે લોડિંગ ટ્રક હોય કે એસટી બસ હોય, મધ્યપ્રદેશને જોડતો આ મુખ્ય માર્ગ છે. નેશનલ હાઈવે નંબર 56 છે. છોટાઉદેપુરના જે સરહદી વિસ્તારના સેંકડો ગામડા છે તે આ માર્ગથી જોડાયેલા છે અને સાથે મધ્યપ્રદેશને જોડતો આ મુખ્ય માર્ગ છે અને તેને લઈને મધ્યપ્રદેશ જતા જે ભારદારી વાહનો છે તે પણ આ જ બ્રિજ ઉપરથી પસાર થાય છે. ત્યારે ચોક્કસથી તંત્ર દ્વારા આ જે બ્રિજ છે તેના સમાંતર એક નવા બ્રિજની અત્યારે ખૂબ જ મોટી કહી શકાય કે આવશ્યકતા છે. કારણ કે અત્યારે જે રીતે આના ઉપર જે વાહનોનું ભારણ છે, વાહનોની અવર જવર છે તે જોતા આ બ્રિજ ક્યાંક ને ક્યાંક સાંકડો છે, સાથે જર્જરી થયો છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા આ બંને સાઈડની રેલિંગ તો આરસીસીની બનાવી દેવામાં આવી, પરંતુ આ બ્રિજ ઉપર જ્યારે પણ ચોમાસું આવે, ચોમાસા પૂર્વે અને ચોમાસા દરમિયાન જે રીતે મસમોટા ખાડા પડે છે લોકો ત્રસ્ત થઈ જાય છે. કારણ કે આટલા મસમોટા ખાડામાંથી કોઈપણ વાહન પસાર થાય ત્યારે વાહનમાં નુકસાની થતી હોય છે, સાથે વાહનમાં બેઠેલા લોકોને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે. આશા રાખીએ તીર સમાચારના આ અહેવાલ બાદ તંત્ર જે ઘોર નિંદ્રામાં છે જાગે અને આ બ્રિજની હાલ તો જે તાત્કાલિક મરામત કરવાની થાય છે, જે ખાડા પૂરવાનું કામ છે તે કરવામાં આવે અને સાથે તંત્ર દ્વારા આ બ્રિજના સમાંતર એક નવા બ્રિજની પણ દરખાસ્ત કરવામાં આવે કે જેથી કરીને આવનાર સમયમાં આ જે સમસ્યા અત્યારે
લોકો ભોગવી રહ્યા છે, વાહન ચાલકો ભોગવી રહ્યા છે, તે તેમને ભોગવવી ન પડે. ધન્યવાદ. ઉદયપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.